જયવસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં છો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. ને બધો અત્યારે અમે જઈએ છીએ એટલે કે સોનભાઈના મરડા. તો હાલો પણ તમે પણ બધા દર્શન કરવા સોનભાઈ માના. અને જો અત્યારે ઠમઠમ્યો વરસાદ વરસે અને વાંધો નહીં આવે, જો કે એટલો વરસાદ તો નડે નહીં ફરવા જવામાં, એટલે એવું છે. અને આ રાણા સાહેબ અમારા, જો બોલો તો ખરા કઈક. હું બોલું એમાં ના આવી જાય ને, એમાં તમારી અઠેલે બનેવી, અમારા ભાઈ બહુ ડાયા છે, નાવા છે, ગેંડાયા જેવું દેખાતું તો હે નઈ કે હા બધાને ખબર જ છે. હલો રાણા સાહેબ, હો ઉપર વહી ગયા છો? આપડે હો નથી હાલવાનું, થોડીક તીરી આગો તો પગી જાઉ. આ બધા ડગલો કરી દીધો છો. જો અમારે દિશાંતભાઈ, હેલો મઢડા, નાસ્તા કરવાના બાકી છે તો જો નાસ્તો કરીએ છીએ. હાલો તમે પણ બધા હાલો તો નાસ્તો કરી લઈએ અમે પણ. જો ગરમા ગરમ ગાંઠિયા ને ચા ને મરચા સંભારો, સંભારો પણ બે ત્રણ જાતના છે ને, ચટણી તેથી ચટણી. હાલો નાસ્તો પાણી કરી લીધું છે અને હવે ટાંકી ફૂલ થઈ ગઈ છે. હવે નીકળવાનું છે. અત્યારે જેતપુર હોટલે હતા તો જો ના સા નાસ્તા બધું થઈ ગયું. હવે નીકળીએ એટલે વહેલા હાર પોગી જઈ મઢડા, એટલે કે મઢડા જઈને છે ને અહીંયા દર્શન કરવાના છે. હજી અમારા ભાણુભા ને બેનબાને એના કાંઈક હજી થોડુંક લેવાનું રહી ગયું છે ભાગ ને એવું, છોકરાઓ હાટું તો જોઈ લેશે. અને અમે ને રાણા સાહેબ આવી ગયા છે ગાડીએ. એમાં ના દેખાય હાલો જેતપુર હોટલ અહીંયા ક્યારે આવ્યા છો? નથી આવ્યા, આવજો ક્યારેક. બહુ સરસ મસ્તાના ગાંઠિયા પણ બહુ સરસ બનાવે છે અને આપણે શું કહેવાય સા પણ બહુ મસ્ત હતો. આ રોડ વધારો નહોતો દેતા પહેલાં તો, એટલે જાળવવા જઈને તો વન વિભાગને નાને બહુ લપાલ દે. આગળ તો જાણે ગેટ હોય એવું થઈ ગયું છે. રસ્તો થોડો ખરાબ છે, બારોબાર થી નામ જોવાય. તાર માસી ગામ છે કે મઢડા આગુ નો થાય કે જો અહીંથી હવે મઢડા એક બે કિલોમીટર છેટું હશે
મારા માસી નું ગામ છે, પણ એમાં એવું છે કે અત્યારે ટાઈમ નથી. મારા માસી ની એરિયા છે જુનાગઢ ને આ ગામ છે એનું બામણાસા, તો ત્યાં પોઈગા છે અમે બામણાસા ગામ. હવે જવાનું છે મંડળા. તો હાલો હવે મંડળા જાતું છઠું નથી, હવે થોડુંક છે, હમણાં આવી જાય મંડળા. પોગી ગયા છે મઢડા, તમે પણ દર્શન કરી લેજો અમારા સોનભાઈ માના. જો કેવું મસ્ત છે. જો આ બતકડા કેટલા વધી ગયા ને, તો 6-7 જ હતા. આ મારા બાપુ ને છે ને એ છે, આવા જ લીધા એને. અમાર પણ હજી નાના બહુ. હજી જો આ બધી જગ્યા છે આપડે પછી બતાવો બધા. અહીંયા પાડી ને જો અહીં હારે આવે આખું મંદિર આવી જાય. હલો હલો સોનભાઈ માં. આજે આપણે બનુમાની સમાધિ છે. જો આ બનુમાની સમાધિ છે ને એ આપણે સમાધિ ની મૂર્તિ છે અને જાણે એમ થાય ને કે આપણે ગોલ છે એવું જ લાગે. જો હાર તો જો કેવા મોટા પહેરસ. હલો મિત્રો, મંડળાના દર્શન કરી લીધા છે માહોનભાઈના, અને હવે બસ જો એટલે કે હજી તો બીજી જગ્યાએ જાઉં કંઈ પહેરીશું તો બધે. તો જો અહીંયા મંડળા આવી જગ્યા છે મસ્ત, અને અત્યારે જો અહીંયા થોડુંક કામકાજ ચાલુ છે. બનુમાની સમાધિ વાલી બાજુ છે, અહીંયા આઈ માસે આપણે દેવાપતિ પૂજાપાઠ કરે છે એનું હે આપણે કંચનમાની.
અને હવે જો અહીંયા રહેવાનો આશ્રમ ને બધું આમ સુવિધા બહુ સરસ અને મસ્ત છે. બાજુ નથી ગયા એલા, તું ક્યાં દોડવા માંડ્યોસ? હાલ છોકરા બધા રમકડા ની જીત કરીને રમકડા લેવા ઘરી ગયા છે. જો આમ કઈ હાલે હા, રમકડા લીધા વગર ના કઈ રહેવાના નથી. આ બધા રમકડા તો લે જ તે, અમરડા એવા છે, થોડો ખર્ચો તો કરવાના જ. અમારે દિશા નાનું બાવ છે એટલે એના માટે તો ખાસ કરીને લેવાના છે. દિશાન આ લઈ લે. કેસો લગા મેરે મજાક? લેવામાં તો બહુ વાલ ગઈડી, બહુ આટલા બધા રમકડા લેવાના હશે જાણે. આજ તો એમ થાય 1500 ના રમકડા લઈને જ આ લોકો આવશે ત્યારે. અંદર અત્યારે દુકાનમાં ઘૂસી ગયા હે, કે નીકળે. મેં ઘરેણા ને ખરીદી કરી લીધી છે. આપણે ઓનું કઢાયું છે, ઓનું અત્યારે ભાવ વધારે રહ્યો ને તો અમે થોડું કીધું કરાવી લઈએ. મિત્રો જો આપણે સોનબાઈ માના દર્શન કરી લીધા વ્યવસ્થિત, બહુ મજા આવી ગઈ. અને આજે માણસો પણ ઓછું હતું એટલે દર્શન કરવાની પણ બહુ મજા આવી. થોડી વાર આરામ કર્યો અને આપણે હનુમાનની સમાધિના દર્શન કર્યા, કંચનમાના દર્શન કર્યા, થોડીક વાતચીત કરી. પણ એમાં એવું છે કે વિડીયો એમનો કાંઈ લીધો નથી આપણે કંચનમાનો, અને બસ એમની સાથે વાત કરી અને પગે લાગી લીધું છે. અને મસ્ત દર્શન થઈ ગયા અને મજા આવી ગઈ મંડળા. અને પછી એમની આ મંડળાની દુકાનો હતી તો ત્યાં અમારા બધા છોકરાએ વેલ લીધા રમકડા, અને અમે લીધું થોડુંક ઘરેણું. એ તો તમે જોયું છે અને બતાવશું ઘરે જઈને શું લીધું છે. અને આપણે જ્યાં જઈશું ત્યાં પૈસા વાપરો, મેં કંઈ બાકી જ નથી રાખતા. લેવાનું તો ચાલુ જ રાખીએ છીએ એટલે એવું છે. અને હજી પણ આગળ આપણે જવાનું છે તો તમને બતાવશું આપણે. દરિયો દરિયો.